દાનેરાના ગ્રામીણ વિસ્તારમાં પણ લોકોએ પણ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે અને પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનને સમર્થન આપી રહ્યા છે. અત્યારે સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે એક કરતા ચાર કરતા વધુ લોકો ભેગા થાય તે માટે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. તો શહેરી વિસ્તારમાં પોલીસની કાર્યવાહી કરવા છતાં પણ જ્યાં જુઓ ત્યાં લોકોના ટોળા જોવા મળી રહ્યા છે અને પોલીસ આવા લોકોને દૂર ઊભા રાખવા માટેની અપીલ કરી રહી છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે ગ્રામીણ વિસ્તારની તો ગ્રામીણ વિસ્તારના લોકોમાં સ્વેચ્છાએ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં પોલીસ છે અને ગ્રામીણ વિસ્તારમાં સમર્થન આપી રહ્યા છે. વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના થાવરની તો આજે થાવર ગામમાં પણ લોકો સ્વસ્થ લોકડાઉન પાલન કરી રહ્યા છે અને સમગ્ર ગામમાં સુમસાન જેવો માહોલ જોવા મળ્યો છે. ગામમાં કોઈ પણ વ્યક્તિ વગર કામે બહાર નથી નીકળતા અને સ્વેચ્છાએ લોકડાઉન પાલન કરી કોરોના સામે લડત આપી રહ્યા છે. આજે લોકડાઉનના હિસાબે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે લોકડાઉન જે કર્યું છે આપણા જે 21 દિવસનો, એની અંદર મેં જોયું કે લોકોમાં જાગૃતિ પણ આવી છે, લોકો પોતપોતાના ઘરમાં રહે છે, સુરક્ષિત રહે છે. અને મારી પણ નમ્રતાપૂર્વક વિનંતી એ જ છે કે ઘરે રહો, સુરક્ષિત રહો. અમારા ગામની અંદર કરિયાણાની અને જીવન જરૂરિયાત વસ્તુઓની જે સંસ્થાઓ અને જે દુકાનો છે તે સવારમાં 7 વાગે ખોલે છે અને 11 વાગ્યા સુધી ખુલ્લી રહે, તેમાં દરેકને પોતપોતાને જરૂર પૂરતો સામાન મળી રહે છે. અમને કોઈ તકલીફ નથી, ઘરે રહીએ છીએ, સુરક્ષિત રહીએ છીએ. પોલીસ બંદોબસ્ત હમણાં સુધી નથી, પણ તે છતાંય અમને એમ લાગે છે કે અમારે જાતે જ આ બધું કરવું જોઈએ અને પોતે પણ બચે, પોતાના પરિવારને પણ બચાવે અને સમગ્ર દેશ માટે સલામતી રહે એના માટે બસ પોતાનું સૂત્ર જે મહામંત્ર છે એ અમે અપનાવી રહ્યા છીએ. અને દરેકને મારી હાથ જોડીને, બે હાથ જોડીને વિનંતી છે કે દરેકે દરેક માણસ ઘરે રહે, સુરક્ષિત રહે, પોતપોતાનો કરે, પોતપોતાના પરિવારનો બચાવ કરે અને સમગ્ર દેશને સુખ શાંતિ રહે એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના છે. વૈશ્વિક મારી એવા આ કોરોના રોગ સામે જ્યારે ભારતમાં સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ પીએમ વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ હોવાથી ધાનેરા તાલુકાના થાવર ગામમાં પણ સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિમાં ગામજનોએ આ આહવાનને સ્વીકારીને સંપૂર્ણ લોકડાઉન રાખેલ છે અને તંત્રના આદેશ મુજબ સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિમાં જોવા મળે છે. મીડિયાકર્મીઓ તેમજ અન્ય અધિકારીઓ જ્યારે પણ આવે છે ત્યારે આ ગામ સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિમાં હોય છે. તંત્રના આદેશ મુજબ લોકો પોતાનો જે રોજીનો ધંધો છે સવારે 8 થી 9 વાગ્યા સુધી દૂધ ભરાવવાનું એ સંપૂર્ણ પૂર્ણ કરીને જે સ્થિતિમાં રહેવાનું હોય છે એ સ્થિતિમાં રહે છે. કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું નથી. 144ની ધારા મુજબ અહીંયા આ ગામમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ છે અને આ રોગની મહામારી સામે બચવા માટે લોકો સંપૂર્ણ લોકડાઉનને સમર્થન આપે છે. અસ્તુ. સુરેશ કલ્ચરનો રિપોર્ટ, બનાસકાંઠા.